गुड मॉर्निंग बाळको, आजनो विषय छे गणित। तो गणित मां आजे आपणे प्रकरण 4 बादबाकी शीखीशुं। तो प्रकरण 4 मां आपणे थोड़ी बादबाकीनी समज मेळवी लीधी। हवे आजे आपणे बादबाकी शीखीशुं। अहींया तमे जोवो कितला गोळ छे, पहेला बधा गोळ गणीशुं। 1 2 3 4 5। तो सौथी पहेला लख्या छे 5। હવે 5 માંથી માઈનસ એટલે કે કેટલા બાદ કર્યા, 4। 5 બાદ 4, તો 1 2 3 ને 4 ઉપર ચોકડી મારી છે, એટલે જે 4 પાછળના છે ને એના ઉપર ચોકડી મારી। તો આ 5 કુલ હતા, એમાંથી 4 ચેકી દીધા છે, તો કેટલા વધ્યા, 1। બાકી કેટલું રહ્યું, 1। તો આ જે બાકી છે ને એ આપણો જવાબ 1। પડી ખબર, 5માંથી 4 જાય, કુલ 5 હતા એમાંથી 4 જતા રહ્યા, તો 1 વધશે, કેટલા વધશે, 1। એ જ રીતે નીચે 6, તો 1 2 3 4 5 6 ગોળ છે, એમાંથી કેટલા ગયા, 2, તો કેટલા વધે, તો 1 2 3 4, જેના ઉપર ચોકડી ન મારી હોય એ આપણો જવાબ। તો 6માંથી 2 જાય તો 4 વધે, કેટલા વધશે, 4। હવે નીચે જુઓ કેટલા ગોળ છે, પહેલા આ બધા ગણી લઈશું। અહીંયા 9 લખ્યા છે, તો 1 2 3 4 5 6 7 8 9, 9 છે એમાંથી કેટલા ગયા, 5, તો 1 2 3 4 5 ગયા, તો 1 2 3 ને 4 વધશે, કેટલા વધશે, 4। તો જવાબ લખવાનો 4। પડી ખબર, 9 હતા એમાંથી 5 બાદ કર્યા, એટલે કે 5 કાપી નાખ્યા, તો નીચે વધ્યા 4, તો જવાબ આવશે 4। હવે અહીંયા એ જ રીતે જુઓ કેટલા ગોળ છે, 4, 1 2 3 4, અને 4 ના ઉપર એ ચોકડી મારી છે, એટલે 4 છે એમાંથી 4 જતા રહ્યા, 4 છે અને 4 જતા રહ્યા, તો કઈ જ વધે, બીજું એક કઈ ગોળ છે બાજુમાં નથી, 4 હતા 4 ગયા, તો કઈ જ વધે નહીં, એટલે શું આવશે, 0, 0। 4માંથી 4 જાય એટલે 0, બરાબર। હવે એના નીચે જુઓ, અહીંયા 8 છે, તો પહેલા ગોળ હશે 8, 1 2 3 4 5 6 7 8, બધા મળીને કેટલા છે, 8। હવે 8માંથી કેટલા બાદ કર્યા છે, 8માંથી કેટલા બાદ કર્યા, 3। તો જુઓ 1 2 ને 3 કાઢી નાખ્યા, 8માંથી 3 જાય તો કેટલા વધે, તો બાકી જે ચોકડી વગરના છે એ 1 2 3 4 ને 5, 8 હતા એમાંથી 3 જતા રહ્યા, તો કેટલા વધશે, 5, કેટલા વધશે, 5। તો જવાબ લખવાનો 5। હવે એના નીચે જુઓ 7 કેટલા લખ્યા છે, અહીંયા આપણે આડી બાદબાકી કરી આગળ બધે, આ મેં ઊભી બાદબાકી લખી છે, આના જેવું જ છે, અહીંયા આડું છે, અહીંયા મેં ઊભી રીતે લખ્યું છે, તો 7, તો 1 2 3 4 5 6 7, બધા મળીને ગોળ છે 7। હવે 7માંથી કેટલું ગયું, એક જ ગોળ ગયું, એક જ ઉપર ચોકડી મારેલી છે, તો 7માંથી 1 જાય તો બાકીના વધે એ જવાબ, તો 7માંથી 1 ગયું, તો 1 2 3 4 5 6, કેટલા વધ્યા, 6, 7માંથી 1 જાય તો 6 વધે, કેટલા વધે, 6। પડી ખબર, હવે એ જ રીતે અહીંયા કેટલા ગોળ છે, 1 2 ને 3, 3 છે, તો અહીંયા 3 લખ્યા છે, નીચે 0 કેમ લખ્યું છે, કારણ કે એક ઉપર ચોકડી મારી નથી, 3 છે, 3માંથી 1 પણ ગયું નથી, બધા એમના એમ છે, ચોકડી મારી હોય તો આપણે એને કાઢી નાખવાનું, એને ગણતરીમાં લેવાનું નહીં, તો 3માંથી કશું જ ના જાય, આમાંથી 1 પણ ગોળ ગયું નથી, તો જવાબ આવશે 3 ના 3। હવે જુઓ નીચે 9 છે, તો 1 2 3 4 5 6 7 8 9, કેટલા છે, 9, અને 9માંથી કેટલા બાદ કરવાના, 6,
તો એક બે ત્રણ ચાર પાંચ છ કાપી નાખ્યા, નવમાંથી છ જાય તો બાકી કેટલા વધ્યા? એક બે ને ત્રણ, તો જવાબ આવે ત્રણ. નવમાંથી છ જાય તો ત્રણ વધે, કેટલા વધે? ત્રણ. હવે અહીંયા પણ એ જ રીતે જુઓ, છ તો બધા ગોળ કેટલા છે? છ. એક બે ત્રણ ચાર પાંચ છ, કેટલા ગોળ છે? છ. અને છ માંથી કેટલા બાદ કર્યા? ત્રણ. એક બે ને ત્રણ કાપી નાખ્યા, છ છે એમાંથી ત્રણ ગયા, તો એક બે ને ત્રણ બાકી રહ્યા, કેટલા બાકી રહ્યા? ત્રણ. છ માંથી ત્રણ જાય તો ત્રણ વધે, બરાબર? જવાબ આવશે ત્રણ. તો પડી ને તમને ખબર, આગળ આપણે આડી બાદ બાકી કરી, અહીંયા ઊભી બાદ બાકી કરી, જવાબ તો આપણે સરખી રીતે જ લાવવાનો હોય, તો આ બાદ બાકી તમારે નોટબુકમાં કરવાની છે.